हेलो फ्रेंड्स, वेलकम टू कृष्णा एकेडमी। फ्रेंड्स, आज आप स्टैंडर्ड 10 ब्लैक बक सप्लीमेंटरी रीडर चैप्टर नंबर 6 पाठ नंबर 6 लेसन नाम है, चैप्टर नाम है ध स्निक थीप एट के छुपो चोर। चोर केव छुपो चोर, स्निक एट छुपो, थीप एट चोर। तो मित्रों, अँ आप चित्र में देखाय एक इंस्पेक्टर है एंडरसन, एक चोर है, बराबर जो पुरावा रजू करेला है। अपने गुजराती ट्रांसलेशन भाषांतर जोशू। लेट स्टार्ट। इंस्पेक्टर एंडरसन वॉज ऑफ ड्यूटी। इंस्पेक्टर एंडरसन बराबर कहवाता ऑफ ड्यूटी एट के फरज पर नहता। इंस्पेक्टर एंडरसन ऑफ ड्यूटी था एट के फरज पर नहता। ही हेड जस्ट अराइव्ड एट द ट्रेन स्टेशन टू मीट सम फ्रेंड्स। हेड जस्ट अराइव्ड, जस्ट एट हज हम आया था। क्या आया था? एट द ट्रेन स्टेशन एट के रेलवे स्टेशन आया था टू मीट सम फ्रेंड्स। तो कोई मित्रों ने मीट एट मल्वा। इंस्पेक्टर एंडरसन है थोड़ीक वार पहला ज रेलवे स्टेशन आया था, कारण के कहवाता ऑफ ड्यूटी में एट के फरज पर नहता। थोड़ाक मित्रों ने मल्वा रेलवे स्टेशन आया था। बट धेर ट्रेन वॉज रनिंग एन अवर लेट। पण તેમના જે મિત્રો આવતા હતા તેમની ટ્રેન રનિંગ ઇન અવર લેટ એટલે એક કલાક મોડી ચાલી રહી હતી। તેના મિત્રોની ટ્રેન કેટલી? એક કલાક મોડી ચાલી રહી હતી। એઝ હી વોક્ડ સ્લોલી એક્રોસ ધ મેઇન ટર્મિનલ પ્લેટફોર્મ। એઝ હી જ્યારે, એઝ એટલે શું થશે, જ્યારે તે વોક્ડ એટલે ચાલીને જઈ રહ્યા હતા, સ્લોલી એટલે ધીરે ધીરે ચાલતા હતા, એક્રોસ ધ મેઇન ટર્મિનલ એટલે મુખ્ય પ્લેટફોર્મ પર, ટર્મિનલ એટલે પ્લેટફોર્મ, તો મુખ્ય પ્લેટફોર્મ ઉપર ધીરે ધીરે ચાલીને જઈ રહ્યા હતા ઇન્સ્પેક્ટર એન્ડરસન। ત્યારે એ મેન વિથ ધ રેસ્ટલેસ આય એટ્રેક્ટેડ હિસ એટેન્શન। તો ધીરે ધીરે પ્લેટફોર્મ ઉપર ચાલતા હતા ઇન્સ્પેક્ટર એન્ડરસન। તે વખતે એક માણસ છે, કે માણસ કેવો હતો? રેસ્ટલેસ આય એટલે કે બેચેન આંખોવાળો માણસ, બેચેન, રેસ્ટલેસ એટલે બેચેન આંખોવાળો માણસે એટ્રેક્ટેડ એટલે ખેંચ્યું હિસ એટેન્શન એટલે તેનું ધ્યાન। તો એક બેચેન આંખોવાળા માણસે ઇન્સ્પેક્ટર એન્ડરસનનું બરાબર એટેન્શન એટલે ધ્યાન એટ્રેક્ટેડ એટલે ખેંચ્યું। ધેન હી લોસ્ટ ઇન ધ ક્રાઉડ ઓફ પેસેન્જર્સ। પછી ધેન એટલે પછી, તે એટલે કે આ ચોર બરાબર માણસ હતો, રેસ્ટલેસ એટલે કેવો, બેચેન આંખોવાળો માણસ હતો, લોસ્ટ એટલે ખોવાઈ ગયો, ભળી ગયો, શેમાં ભળી ગયો? ક્રાઉડ ઓફ પેસેન્જર્સ, તો મુસાફરોના ક્રાઉડ એટલે ટોળામાં ભળી ગયો। પછી આ બેચેન આંખોવાળો માણસ હતો તે પેસેન્જર એટલે કે મુસાફરોના ક્રાઉડ એટલે ટોળામાં ભળી ગયો। એ ફ્યુ મિનિટ્સ લેટર, થોડીક મિનિટો પછી ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ ધ મેન। તો થોડીક મિનિટો પછી ઇન્સ્પેક્ટર એન્ડરસન હતા એને સ્પોટેડ એટલે શોધી કાઢ્યો, ફાઉન્ડ એટલે શોધી કાઢ્યો, લોકેટેડ એટલે શોધી કાઢ્યો। તો થોડીક મિનિટો પછી ઇન્સ્પેક્ટર એન્ડરસને સ્પોટેડ એટલે શોધી કાઢ્યું માણસને। હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન કોફી શોપ, ક્યાં? તો કઈ હાલતમાં શોધી કાઢ્યો? તે જે માણસ હતો બેચેન આંખોવાળો, તે એન્ટરિંગ એટલે પ્રવેશ કરતો હતો, સ્ટેશનના કોફી શોપમાં જઈ રહ્યો હતો, ત્યારે ઇન્સ્પેક્ટર એન્ડરસને તે માણસને શોધી કાઢ્યો। ટૂંકમાં તે માણસ સ્ટેશનના કોફી શોપમાં એન્ટરિંગ પ્રવેશ કરતો હતો તે વખતે ઇન્સ્પેક્ટર એન્ડરસને તે માણસને સ્પોટેડ એટલે શોધી કાઢ્યો। ના વી વોઝ કેરિંગ એ લેધર બ્રીફકેસ, તો પેલા ઇન્સ્પેક્ટર એન્ડરસને જોયો તો ત્યારે તેની પાસે કોઈ લેધર બ્રીફકેસ એટલે કે ચામડાનું પાકીટ ન હતું, બરાબર લેધર બ્રીફકેસ ન હતું, પણ અત્યારે બીજી વાર શોધી કાઢ્યો ત્યારે કોફી શોપમાં જતો હતો ત્યારે તેની પાસે શું હતું? હી વોઝ કેરિંગ, તે લઈને જઈ રહ્યો હતો, લેધર એટલે કે ચામડાનું બ્રીફકેસ એટલે પાકેટ લઈને જઈ રહ્યો હતો, ક્યાં? કોફી શોપમાં। તો મેન સેટ ડાઉન એટ એ વેકન્ટ એટલે એમ્પટી કોર્નર ટેબલ, તો માણસ છે કોફી શોપમાં પ્રવેશ્યો સ્ટેશનના, તો તે ક્યાં બેઠો? સેટ ડાઉન એટલે બેઠો, વેકન્ટ એટલે ખાલી, એમ્પટી એટલે ખાલી, ખાલી ખૂણાનું ટેબલ હતું, કોર્નર ટેબલ, ત્યાં બેઠો હતો આ માણસ, પર ખૂણાનું ટેબલ હતું ખાલી, એમ્પટી એટલે કે વેકન્ટ એટલે ખાલી ટેબલ હતો, તેના પર બેઠો। પ્લેસિંગ ધ બ્રીફકેસ, પ્લેસિંગ એટલે મૂક્યું, બ્રીફકેસ એટલે કે આ ચામડાનું પાકીટ હતું, ક્યાં મૂક્યું? બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ, તો દિવાલ અને ખુરશીની વચ્ચે, ક્યાં મૂક્યું? ખૂણામાં, એક તો ખાલી ટેબલ ઉપર બેઠો હતો, તો પોતાનું બ્રીફકેસ એટલે કે ચામડાનું પાકીટ, પોતાનું બ્રીફકેસને ક્યાં મૂક્યું? દિવાલ અને ખુરશીની વચ્ચે મૂક્યું। ધ ઇન્સ્પેક્ટર ફોલોવડ હિમ, ઇન્સ્પેક્ટર હતો એન્ડરસન, તો એ માણસની પાછળ ગયો, ફોલોવડ એટલે પીછો કર્યો, પાછળ ગયો, એન્ડ સેટ એટ હિઝ ટેબલ, અને એ માણસની પાછળ જઈને કોફી શોપમાં તેના જ ટેબલ ઉપર બેઠો, સેટ એટ હિઝ ટેબલ, તેના ટેબલ ઉપર બેઠો પીછો કરીને, એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ,
અને બરાબર તે માણસને પાછળ ગયો અને ટેબલ ઉપર ઇન્સ્પેક્ટર એના તેના ટેબલ ઉપર બેઠો એન્ડ આસ્ડ હિમ અને તેને કહ્યું કે ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર ઓફિસ ઠીક કે તારે આવવું પડશે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં તારે આવવું પડશે શું કરવું પડશે ટુ આન્સર એ ફ્યુ ક્વેશ્ચન એબાઉટ ધ ઓનરશીપ ઓફ ધ બ્રીફકેસ ધેટ હી હેડ વિથ હિમ તો ઇન્સ્પેક્ટર કીધું કે તારે ભાઈ સ્ટેશન માસ્ટરની ઓફિસમાં કમ ઓવર લાવવું પડશે ટુ કમ ટુ આન્સર એટલે થોડાક તારે જવાબો આપવાના છે ફ્યુ ક્વેશ્ચન થોડાક પ્રશ્નોના આન્સર તારે આપવાના છે જવાબ આપવાના છે એબાઉટ ધ ઓનરશીપ ઓફ ધ બ્રીફકેસ આ બ્રીફકેસ છે એ કોની માલિકીની છે ઓનરશીપ એટલે માલિકીની છે એના ક્વેશ્ચન પ્રશ્નોના આન્સર જવાબ આપવા માટે તારે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવવાનું છે કે જે બ્રીફકેસ છે હી હેડ વિથ હિમ કે જે બ્રીફકેસ તારી પાસે છે વિથ હિમ એટલે તારી પાસે ટૂંકમાં બ્રીફકેસ છે એની ઓનરશીપ એટલે માલિકીના ક્વેશ્ચન એટલે પ્રશ્નોના આન્સર એટલે જવાબ દેવા માટે તારે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવવું પડશે એવું એન્ડરસને પેલા માણસને કહ્યું ધ મેન ક્લેમ્ડ એંગ્રીલી ધેટ ધ બ્રીફકેસ વોઝ હિઝ ધ મેન જે માણસ હતો કોફી શોપના ટેબલ ઉપર બેઠો હતો બરાબર તે માણસે ક્લેમ્ડ એટલે દાવો કર્યો એંગ્રીલી એટલે ગુસ્સે થઈને તે માણસે એંગ્રીલી એટલે ગુસ્સે થઈને એવો દાવો કર્યો કે ધ બ્રીફકેસ વોઝ હિઝ બ્રીફકેસ તેનું જ હતું એટલે કે ચામડાનું પાકીટ તેનું જ હતું એવો એ માણસે દાવો કર્યો બટ હી એગ્રીડ ટુ ગો એલોંગ પણ તે એગ્રીડ એટલે સહમત થયો ઇન્સ્પેક્ટર સાથે ગો એટલે જવા માટે સહમત થયો બરાબર તો પેલા એંગ્રીલી એટલે ગુસ્સે થઈને ટૂંકમાં માણસે ક્લેમ એટલે દાવો કર્યો કે બ્રીફકેસ તેનું જ હતું બટ હી એગ્રીડ સહમત થયો ક્યાં ઇન્સ્પેક્ટર એન્ડરસન સાથે બરાબર સ્ટેશન માસ્ટરની ઓફિસમાં જવા માટે સહમત થયો ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ ધ બ્રીફકેસ લે ઓપન ઓન ધ ડેસ્ક તો ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ એટલે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં બ્રીફકેસ એટલે કે આ ચામડાનું પાકીટ હતું લે ઓપન લે એટલે મૂકવામાં આવ્યું ઓપન એટલે ખુલ્લું મૂકવામાં આવ્યું ઓન ધ ડેસ્ક એટલે ટેબલ ઉપર તો ટેબલ ઉપર બરાબર ટેબલ ઉપર બ્રીફકેસને કેવું મૂકવામાં આવ્યું ખુલ્લું મૂકવામાં આવ્યું ક્યાં સ્ટેશન માસ્ટરની ઓફિસમાં તો એમાં ખુલ્લું મૂકવામાં આવ્યું તો રિવિલિંગ એટલે શું બતાડતું હતું બ્રીફકેસમાં શું દેખાતું હતું આપણે એ ફાઇલ ઓફ પેપર્સ તો કાગળની એક ફાઇલ હતી તેમાં એક બ્રીફકેસની અંદર આપણે શોવિંગ એટલે શું બતાડતું હતું પેપર એટલે કાગળની એક ફાઇલ હતી એન્ડ એન એન્વેલોપ કન્ટેનિંગ એબાઉટ $20,000 તો એન એન્વેલોપ એટલે કવર હતું એ કવર હતું કન્ટેનિંગ સામેલ હતું એમાં $20,000 હતા કેટલા હતા મિત્રો તો એ ખુલ્લું મૂક્યું પાકીટને ટેબલ ઉપર તો રિવિલિંગ એટલે બતાડ્યું કે ફાઇલ હતી કાગળની અને એન્વેલોપ એટલે કવરની કન્ટેનર એટલે અંદર સામેલ હતા લગભગ એબાઉટ લગભગ $20,000 એ કવરની અંદર હતા ઓ તો આ $20,000 જોઈને એ પેલો માણસે શું કહ્યું ઓ ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ શાઉટેડ મિસ્ટર ફિંક એ માણસનું નામ શું હતું ફિંક હતું મિસ્ટર ફિંક તો શ્રીમાન ફિંકે મોટેથી બોલ્યો શ્રીમાન ફિંક બરાબર આ $20,000 જોઈને શ્રીમાન ફિંક હતો એ શાઉટેડ એટલે બૂમ પાડીને અથવા તો મોટેથી બોલ્યો ઓ ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ અરે આ મારું બ્રીફકેસ નથી એટલે કે આ મારું ચામડાનું પાકીટ નથી બિફોર વી ઓપન્ડ ધીસ બ્રીફકેસ મિસ્ટર ફિંક બિગેન ધ ઇન્સ્પેક્ટર તો ઇન્સ્પેક્ટરે પણ ચાલુ કર્યું ઇન્સ્પેક્ટરે કોને કીધું એ ફિંકને કીધું બિગેન એટલે ચાલુ કર્યું ઇન્સ્પેક્ટરે કહેવાનું મિસ્ટર ફિંકને મિસ્ટર ફિંક બિફોર વી ઓપન્ડ ધીસ બ્રીફકેસ તો મિસ્ટર ફિંક તો બિફોર એટલે પહેલાં આપણે આ બ્રીફકેસને ઉઘાડ્યા પહેલાં તો ઇન્સ્પેક્ટરે ફિંકને શું કીધું મિસ્ટર ફિંક કે આપણે આ બ્રીફકેસને ઓપન્ડ એટલે ઉઘાડ્યા પહેલાં યુ ટોલ્ડ અસ તમે તમને કહેતા હતા યુ એટલે તમે અમને કહેતા હતા કે ઇટ વોઝ ડેફિનેટલી યોર્સ તમે તમને હમણાં કીધું હતું કે એ તમારું જ હતું ટૂંકમાં ઇન્સ્પેક્ટરે ટૂંકમાં મિસ્ટર ફિંકને એવું કીધું કે આ બ્રીફકેસ ખોલ્યા પહેલાં તમે તો અમને ટોલ્ડ અસ કીધું કે ઇટ વોઝ ડેફિનેટલી યોર્સ કે તે તમારું જ પાકીટ હતું ચોક્કસપણે ડેફિનેટલી એન્ડ ધેટ ઇટ કન્ટેન્ટ ઓનલી એ કપલ ઓફ મેગેઝિન અને તમે એ પણ કીધું હતું કે એ પાકીટની અંદર કન્ટેન્ટ એટલે સામેલ છે માત્ર કપલ એટલે 2-3 મેગેઝિન જ છે સામયિકો છે વાંચવાના એવું તમને અમને કહ્યું હતું ખોલ્યા પહેલાં બરાબર એન્ડ ધેટ ઇટ કન્ટેન્ટ એટલે તેની અંદર સામેલ હતા માત્ર કપલ ઓફ એટલે 2-3 મેગેઝિન સામયિક હતા એવું તમે બરાબર ખોલ્યા પહેલાં કહેતા હતા ને તમારું જ છે એવું કહેતા હતા નાવ યુ ડિનાય હવે તમે ડિનાય એટલે ના પાડો છો સે નો એટલે ના પાડો છો ધેટ યુ આર ધ ઓનર હવે તમે ઓનર એટલે માલિક હોવાનો ના પાડો છો માલિક હોવાની ઇનકાર કરો છો એવું ઇન્સ્પેક્ટરે કોને કીધું બરાબર એ ફિંકને કીધું પહેલાંથી કે તમે કહેતા હતા પણ હવે ખોલ્યા પછી $20,000 નીકળ્યા તો તમે ઓનર એટલે માલિક હોવાનો ઇનકાર કરો છો ડિનાય બરાબર
હાઉ ડુ યુ એક્સપ્લેન દેટ? તો આ વાતને તમે સમજાવો, તો આ વાતને તમે મને કેવી રીતના સમજાવશો? હાઉ ડુ યુ એક્સપ્લેન દેટ? એક્સપ્લેન એટલે સમજાવવું, તો આ વાતને સમજાવો. ચાલો, ઇન્સ્પેક્ટરે કીધું ફિંકને કે ચાલો સમજાવો વાતને. મિસ્ટર ફિંક લુકડ પઝલ્ડ કન્ફ્યુઝડ. તો મિસ્ટર ફિંક છે હવે કેવા થઈ ગયા? લુકડ એટલે દેખાણા, પઝલ્ડ એટલે કન્ફ્યુઝ એટલે મૂંઝાઈ ગયા. મિસ્ટર ફિંક કેવા થઈ ગયા? મૂંઝાઈ ગયા, પઝલ્ડ કન્ફ્યુઝડ મૂંઝાઈ ગયા. ધીસ ડેફિનેટલી ઇઝ નોટ ધ બ્રેકફાસ્ટ આઈ હેન્ડેડ ઇન એટ ધ ક્લોક રૂમ ધીસ મોર્નિંગ, હી સેડ. તો હી એટલે આ ફિંક છે, હી એટલે કોણ છે? ફિંક. ફિંકે ઇન્સ્પેક્ટરને કીધું કે ધીસ ડેફિનેટલી ઇઝ નોટ ધ બ્રીફકેસ, કે આ એ જ બરાબર ડેફિનેટલી ચોક્કસપણે આ એ જ બ્રીફકેસ નથી, કે તો મારું આ બ્રીફકેસ નથી. હવે શું કહે છે કે ધીસ ડેફિનેટલી આ ચોક્કસપણે ઇઝ નોટ એટલે નથી, ધ બ્રીફકેસ આ એ જ બ્રીફકેસ નથી, એટલે કે ચામડાનું પાકીટ નથી. આઈ હેન્ડેડ ઇન એટ ધ ક્લોક રૂમ, કે જે મેં સોંપ્યું હતું ક્લોક રૂમમાં. રેલવે સ્ટેશને આપણે સામાન સાચવવા માટેને એક રૂમ હોય તેને ઇંગ્લિશમાં ક્લોક રૂમ કહેવાય છે. કે મેં આજે સવારે ટૂંકમાં મોર્નિંગ એટલે સવારે હેન્ડેડ એટલે સોંપ્યું હતું ક્લોક રૂમમાં, એટલે કે આ વસ્તુ સાચન રૂમમાં સોંપ્યું હતું, એ આ બ્રીફકેસ નથી. એવું ઓલા કોને કીધું? મિસ્ટર ફિંકે કીધું. ધે મસ્ટ હેવ ગિવન મી સમ વન એલ્સ. તો મિસ્ટર ફિંકે આગળ પણ કીધું કે ધે એટલે ઓલા ક્લોક રૂમવાળા માણસોએ, મસ્ટ હેવ ગિવન મી તો મને આપ્યું હશે, સમ વન એટલે કોઈ, એલ્સ એટલે બીજાનું, મને પાકીટ આપી દીધું છે. તો કે આ ક્લોક રૂમવાળાએ મને કોનું પાકીટ આપી દીધું છે? સમ વન એટલે બીજા, એલ્સ એટલે કોઈનું મને પાકીટ આપી દીધું છે. ઇટ લુક્સ એક્ઝેક્ટલી લાઈક માઇન. તો તે પાકીટ લુક્સ એટલે દેખાય છે, એક્ઝેક્ટલી બરાબર એવું જ, લાઈક એટલે જેવું, માઇન એટલે મારું પાકીટ છે, બરાબર તેના જેવું જ પાકીટ દેખાય છે, એટલે કદાચ કે મને ભૂલથી આપી દીધું છે. બટ આઈ કેન સી ઇટ, પણ હું જોઈ શકું છું કે ઇઝ નોટ, પણ તે મારું પાકીટ નથી, એટલે મારું પાકીટ જેવું લાગે છે, એક્ઝેક્ટલી લાઈક માઇન, બટ આઈ કેન સી, પણ હવે હું જોઈ શકું છું કે ઇઝન્ટ, એટલે તે મારું પાકીટ નથી. માય બ્રીફકેસ વોઝ લોકડ એન્ડ ઇટ હેડ ઓનલી સમ મેગેઝિન્સ. તો મારું બ્રીફકેસ હતું, એટલે કે ચામડાનું પાકીટ હતું, તેમાં તાળું મારેલું હતું, લોકડ એટલે કેવું હતું? તાળું મારેલું હતું. એન્ડ ઇટ હેડ ઓનલી સમ મેગેઝિન્સ, એટલે મારું બ્રીફકેસ હતું, તેમાં તો તાળું મારેલું હતું, અને તેમાં ઓનલી સમ, માત્ર અને માત્ર કેટલાક મેગેઝિન્સ, એટલે બે કે ત્રણ વાંચવાના સામયિકો હતા. આઈ વોઝ રીડિંગ ઓન ધ ટ્રેન, કે જે સામયિકો હતા બ્રીફકેસમાં તે હું માત્ર ટ્રેનમાં વાંચી રહ્યો હતો, તે સામયિક હતા બે ત્રણ, તે હું ટ્રેનમાં વાંચી રહ્યો હતો. તો ઓનર ઓફ ધીસ બ્રીફકેસ શુડ નોટ હેવ લેફ્ટ ઇટ ઓપન વિથ ઓલ ધીસ મની ઇન ઇટ. તો મિસ્ટર ફિંક કહે છે કે ધ ઓનર એટલે કે આ માલિક હશે જી, બ્રીફકેસનો માલિક હશે, શુડ નોટ હેવ લેફ્ટ ઇટ ઓપન. તો તેણે શું ન કરવું જોઈએ? શુડ નોટ હેવ લેફ્ટ એટલે મૂકી ન દેવું જોઈએ, ઓપન એટલે ખુલ્લું ન મૂકવું જોઈએ. વિથ ઓલ ધીસ મની ઇન ઇટ, આની આ પાકીટની અંદર કે $20,000 છે એ સાથે ઓપન એટલે ખુલ્લું મૂકવું જોઈએ નહીં એને માલિકે. એવું ફિંક કોને કહે છે? મિસ્ટર એન્ડરસન એટલે કે ઇન્સ્પેક્ટરને કહે છે કે આ ફિંક કહે છે કે આ એનો બ્રીફકેસનો માલિક છે ને, શુડ નોટ હેવ લેફ્ટ ઓપન એટલે કે ખુલ્લું રાખવું જોઈએ નહીં. વિથ ઓલ ધીસ મની એટલે કે આ $20,000 સહિત એટલે આ પાકીટને ખુલ્લું મૂકવું જોઈએ નહીં. ઇફ હી ગોટ માઇન બાય મિસ્ટેક, જો તે વ્યક્તિને આ $20,000 જે વ્યક્તિ છે કે એને જો મારું ભૂલથી પાકીટ મળશે, ઇફ હી ગોટ માઇન એટલે કે મારું પાકીટ મળશે બાય મિસ્ટેક એટલે ભૂલથી, તો હી ઇઝ નોટ ગોઈંગ ટુ બી વેરી હેપી અબાઉટ ઇટ, તો એ ખુશ થવાનું નથી. ગોઈંગ ટુ બી વેરી હેપી અબાઉટ ઇટ, તો એ ખુશ થવાનું નથી. કેમ ખુશ નહીં થાય? કારણ કે તેની અંદર તો બે ત્રણ મેગેઝિન જ હતા વાંચવાના. મને તેનું $20,000 પાકીટ મળી ગયું, પણ મારું પાકીટ એના જેવું જ છે, તો એને જો મારું ચોપડીવાળું પાકીટ મળ્યું છે સામયિકવાળું, તો એનો માલિક બરાબર કેવો હેપી નહીં થાય, એટલે કેવો ખુશ થશે નહીં. આઈ એમ શ્યોર હી વિલ નોટ, સેડ ધ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટરે પણ કહ્યું ફિંકને, હા મને પણ એવી ખાતરી છે કે તે વ્યક્તિ ખુશ થશે નહીં, કારણ કે જેના પાકીટમાં 20,000 હોય એને ખાલી બે ચોપડી જ મળે એના જેવા જ બેગમાં, તો તે ખુશ થાય નહીં. તો મને પણ ખાતરી છે ઇન્સ્પેક્ટર કે તે ખુશ થશે નહીં. આઈ ઓલ્સો વન્ડર વાય એનીવન વુડ ગીવ બ્રીફકેસ ફોર સેક કીપિંગ ધેટ હેડ ઓનલી એ કપલ ઓફ મેગેઝિન્સ ઇન ઇટ. તો ઇન્સ્પેક્ટર ફિંકને આગળ કહે છે કે આઈ ઓલ્સો વન્ડર. તો ઇન્સ્પેક્ટર કહે છે ફિંકને કે મને પણ વન્ડર એટલે આશ્ચર્ય થાય છે કે વાય એટલે શા માટે એનીવન, કોઈ વ્યક્તિએ વુડ ગીવ બ્રીફકેસ એટલે બ્રીફકેસને આપવું જોઈએ ફોર સેક સેફ કીપિંગ, એટલે કે અહીંયા સેફ હોવું જોઈએ, માત્ર સેફ કીપિંગ એટલે કે સલામત રાખવા માટે, એટલે ક્લોક રૂમમાં કેમ આપવું જોઈએ. ધેટ હેડ ઓનલી એ કપલ ઓફ મેગેઝિન, કે જેની અંદર માત્ર બે ત્રણ મેગેઝિન હોય, કે જેની અંદર માત્ર બે કે ત્રણ મેગેઝિન હોય, તો એવું બ્રીફકેસ
પરા ફોર સેફ કીપિંગ એટલે કે સલામતી રાખવા માટે ક્લોક રૂમમાં કેમ આપવું જોઈએ? તો એવું ઇન્સ્પેક્ટર કે મને પણ આશ્ચર્ય છે કે આવું કે બ્રીફકેસ જેની અંદર માત્ર બે જ મેગેઝિન છે તો એવા એવા બ્રીફકેસને તો કેમ સેફ કીપિંગમાં આપવું જોઈએ, એટલે ક્લોક રૂમમાં કેમ સાચવવા માટે આપવું જોઈએ? ધેટ ઇઝ ઇઝી ટુ એક્સપ્લેન. તો મિસ્ટર ફિંકે પણ જવાબ દીધો કે આ વાતને સમજાવવી સરળ છે. આ વાતને સમજાવવી કેવી છે? ધેટ ઇઝ ઇઝી ટુ એક્સપ્લેન. આ વાતને સમજાવવી કેવી છે? સરળ છે, ફિંકે કહ્યું. હું સમજાવું છું મેં કેમ આપ્યું ક્લોક રૂમમાં સાચવવા માટે. આઈ કેમ ટુ ટાઉન ધીસ મોર્નિંગ જસ્ટ બિફોર નૂન ઓન વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સકર્શન એ શોર્ટ ટ્રીપ ફોર ફન ટિકિટ્સ. તો ફિંક સમજાવે છે કે મેં કેમ ક્લોક રૂમમાં સાચવવા માટે આપ્યું. તો આ વાતને સમજાવવી કેવી છે? એક્સપ્લેન કરવી સરળ છે, સમજાવવી સરળ છે. આઈ કેમ, ફિંક કહે છે કે આઈ કેમ, હું આવ્યો ટુ ધીસ ટાઉન, આ શહેરમાં આવ્યો સવારે, જસ્ટ બિફોર નૂન એટલે બપોર પહેલાં આવ્યો. શું કરવા આવ્યો તો? ઓન વન ઓફ ધીસ વન ડે, તો એક બરાબર એક એક દિવસીય રાઉન્ડ ટ્રીપ એટલે કે ફરવાની. એક તમે એક ટિકિટ લ્યો તો એમાં આખી સિટી આખું સિટી ફરી શકો. તો એક દિવસીય ટિકિટની મોજ માણવા આવ્યો હતો. એક દિવસની આખી ફરતી ટિકિટ એટલે એક ટિકિટ લઈ લે એટલે બધા યાત્રાધામ કે જે સ્થળ ફરવાના હોય તે બધા આવી જાય. એક દિવસની ફરતી ટિકિટના પ્રવાસ માટે એક્સકર્શન એટલે પ્રવાસ માટે આવ્યો હતો. શોર્ટ ટ્રીપ ફોર ફન એટલે કે મોજ ખાતર જે આપણે એક દિવસની ટિકિટ લઈએ, દાખલા તરીકે દ્વારકા દર્શન છે, અમદાવાદ દર્શન છે, તો એક ટિકિટમાં આપણે આખો દિવસ ફેરી લઈએ તો એને કહેવાય એક્સકર્શન, રાઉન્ડ ટ્રીપ ટિકિટ. તો એક દિવસીય ફરતી ટિકિટ ઉપર હું આવ્યો હતો આ શહેરમાં બપોર પહેલા, આ સવાર આવ્યો હતો બરાબર. આઈ વોઝ રીડિંગ ધ મેગેઝિન ઓન ધ ટ્રેન, તો હું આવતી વખતે ટ્રેનમાં બરાબર, તો ટ્રેનમાં શું વાંચતો હતો? મેગેઝિન એટલે કે સામયિકો વાંચી રહ્યો હતો. આઈ બોટ માય બ્રીફકેસ બીકોઝ આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ. તો આઈ બોટ માય, તો હું જ્યારે ગામડેથી નીકળ્યો ત્યારે આઈ બોટ એટલે મેં બોટ લીધી હતી, મારી બ્રીફકેસ એટલે કે મારું પાકીટ સાથે લીધું હતું. બીકોઝ કારણ કે આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ, તો મેં બ્રીફકેસ એટલે કે ચામડાનું પેકેટ એટલા માટે લીધું હતું કારણ કે મને હોપિંગ એટલે આશા હતી કે મને ફાઇન્ડ એટલે મળશે થોડાક સેકન્ડ એટલે જૂની ચોપડીઓ મળશે વાંચવા માટે, એવી મને આશા હતી એટલે મેં ટૂંકમાં બ્રીફકેસ મારી સાથે લીધું હતું ગામડેથી. બટ આઈ ડીડ નોટ ગેટ ટુ ધ બુક સ્ટોર, પણ હું ગામડેથી બ્રીફકેસ તો લઈ આવ્યો બીજા જૂની ચોપડી લેવી હતી રાખવા માટે, પણ આઈ ડીડ નોટ ગેટ ટુ ધ બુક સ્ટોર, પણ હું બુક સ્ટોરે ગયો જ નહીં. બુક સ્ટોર એટલે કે જે પુસ્તક ભંડાર હતો ત્યાં હું ગયો જ નહીં. બીકોઝ કારણ કે આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ, કારણ કે હું અહીં આ સિટીમાં આવ્યો શહેરમાં આવ્યો ત્યારે મને એક જૂનો મિત્ર મળી ગયો. હુ ઇન્વાઇટેડ મી ઓવર ટુ હિસ હાઉસ, કે જે મિત્રએ મને તેના ઘર પર આવવા માટેનું આમંત્રણ આપ્યું તેથી હું મારા મિત્રને ત્યાં ગયો બરાબર. કે ભાઈ હું બુક સ્ટોર જૂની ચોપડી લેવા માટે બુક સ્ટોર જવાનો હતો પણ હું બુક સ્ટોરે ગયો નહીં. કારણ એટલું હતું કે મને એક જૂનો મિત્ર હતો એ મળી ગયો, કે હું એટલે જેને ઇન્વાઇટેડ એટલે આમંત્રણ આપ્યું, મને તેના ઘર પર આવવાનું આમંત્રણ આપ્યું તેથી હું તેના ઘરે ગયો. સો ધેટ ઇઝ વેન ચેકડ યોર બ્રીફકેસ, તો તેથી તમે તમારા મિત્રને ત્યાં ગયા તો ઇન્સ્પેક્ટર કીધું તો તમે આ બ્રીફકેસને બરાબર અહીં મૂકી દીધું ને, લોક રૂમમાં મૂક્યું ને. તો ઇન્સ્પેક્ટર મિસ્ટર ફિંક કહે એને કન્ટિન્યુડ એટલે બોલવાનું ચાલુ રાખ્યું, ધેટ ઇઝ રાઇટ, બરાબર છે, હું મિત્રને ઘરે ગયો ને, જવાનું હતું મારે તેથી મેં એને ક્લોક રૂમમાં મૂક્યું, એટલે તમારી વાત સાચી છે એટલે મેં અહીં ચેકડ એટલે મૂક્યું, ધેટ ઇઝ રાઇટ, સાચી વાત છે. આઈ ડીડ નોટ વોન્ટ ટુ કેરી ઇટ અરાઉન્ડ વિથ મી, કારણ કે હું મિત્રને ઘરે જવાનો હતો તો આઈ ડીડ નોટ વોન્ટ, હું ઈચ્છતો નહોતો કે કેરી એટલે લઈ જવા ન માગતો હતો, અરાઉન્ડ વિથ મી એટલે મારી સાથે એ બ્રીફકેસને કે ચામડાના પાકીટને લઈ જવા માગતો નહોતો કારણ કે મારે ફ્રેન્ડના ઘરે જવાનું હતું. સો આઈ લેફ્ટ ઇટ હિયર, તેથી મેં આ ચામડાના પાકીટને એટલે કે પર્સને ક્યાં મૂક્યું? આ ક્લોક રૂમમાં મૂકી દીધું, લેફ્ટ એટલે મૂકી દીધું, ચામડાના બરાબર પાકીટને ક્લોક રૂમમાં મૂકી દીધું. એન્ડ વિથ માય ફ્રેન્ડ, અને હું ક્યાં ગયો? મારા મિત્ર સાથે ગયો. ગોટ માય ટેક્સી ફેર પેડ બોથ વે, તો મારા મિત્રને ત્યાં ગયો તો મેં ટેક્સીનું ફેર એટલે ભાડું આપ્યું બરાબર, જતી ને આવતી વખતે, બોથ વે એટલે જતી અને આવતી વખતનું બંનેનું બંને આવક જાવકનું ટેક્સી ભાડું પણ આપ્યું. હેડ એ ગ્રેટ ટાઈમ, તો મિત્ર સાથે રહેવા મને ખૂબ જ મજા આવી, સારો સમય પસાર થયો. હેડ એ ગ્રેટ ટાઈમ એટલે મને મિત્ર સાથે રહેવામાં ખૂબ જ મજા આવી. લકી યુ સેડ ધ ઇન્સ્પેક્ટર, તો ઇન્સ્પેક્ટરે પણ મિસ્ટર ફિંગને કહ્યું કે તું નસીબદાર છો, લકી યુ, તું નસીબદાર છો. નાવ વુડ યુ માઇન્ડ એમ્પ્ટિંગ આઉટ ઓલ યોર પોકેટ્સ એન્ડ પ્લેસિંગ ધેર કોન્ટેન્ટ્સ ઓન ધીસ ડેસ્ક, તો હવે તું તો નસીબદાર છો, તને આ સિટીમાં આવીને મિત્ર મળી ગયો, સારો સમય પસાર થયો, હવે નાવ એટલે હવે, વુડ યુ માઇન્ડ, તને વાંધો છે એમ્પ્ટિંગ એટલે ખાલી કરવામાં, ઓલ યોર પોકેટ, તારા ત્રણ ચાર જે ખિસ્સા છે એ બધા એમ્પ્ટિંગ એટલે ખાલી કર અને પ્લેસિંગ એટલે મૂકી દે ધેર કન્ટેન્ટ્સ
તો એની અંદર જે તારી ખિસ્સામાં જે વસ્તુઓ છે કોન્ટેન્ટ્સ, એ વસ્તુને ક્યાં મૂક, ધીસ ડેસ્ક એટલે આ ટેબલ ઉપર મૂકી દે. ટૂંકમાં હવે તું, તને કંઈ વાંધો તો નથી ને એમટી એટલે ખાલી કરવામાં તારા પોકેટ એટલે ખિસ્સાને, ને ખિસ્સા ખાલી કરીને પ્લેસિંગ એટલે મૂકી દે, અને કોન્ટેન્ટ એટલે વસ્તુ છે એને ટેબલ ઉપર મૂકવામાં તને કંઈ વાંધો તો નથી ને હવે. તો ફિંક પણ કહે છે, આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ, મને જરાય વાંધો નથી, મારા ખિસ્સામાંથી ટેબલ ઉપર વસ્તુ મૂકવામાં મને કંઈ જરાય વાંધો નથી, ડોન્ટ માઇન્ડ, મને કંઈ વાંધો નથી. આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઈડ. તો ફિંક કહે છે, મને તો મારે આમાં કંઈ સંતાડવાનું જ નથી, હાઈડ એટલે સંતાડવું, નથિંગ એટલે કાંઈ નહીં. તો ફિંક કહે કે મારે આમાં કંઈ સંતાડવાનું નથી. તો સુનર યુ આર સેટિસ્ફાઈડ, ધ સુનર આઈ કેન ગેટ ગોઈંગ. તો ફિંક કહે છે ઇન્સ્પેક્ટરને, જેટલું જલ્દી, સુનર એટલે જેટલું જલ્દી હું તમને જવાબ આપીને સંતોષ કરાવીશ, જેટલા તમને મારા જવાબથી સંતોષ થશે, સેટિસ્ફાઈડ એટલે સંતોષ થશે, તો એટલું જ જલ્દી, સુનર એટલું જ જલ્દી આઈ કેન ગોઈંગ, તો હું અહીંથી જઈ શકીશ. ટૂંકમાં જેટલા જવાબથી મને તમને સંતોષ થશે મારા જવાબથી, એટલું જ જલ્દી હું અહીંથી જઈ શકીશ. આઈ હેવ ટુ ટેક ધીસ બ્રીફકેસ બેક ટુ ધ ક્લોક રૂમ એન્ડ સી ઇફ માઇન્ડ ઇઝ સ્ટીલ ધેર. તો મિસ્ટર ફિંક છે ઇન્સ્પેક્ટરને કહે છે કે આઈ હેવ ટુ ટેક ધીસ બ્રીફકેસ, તો મારે આ બીજાનું કોઈનું ભૂલથી કે મારી પાસે બ્રીફકેસ આવી ગયું છે, તો મારે આ હેવ ટુ ટેક એટલે લઈ જવાનું છે, બે કલાક પાછું ક્લોક રૂમમાં પાછું દેવા જવાનું છે, બરાબર, લઈ જવાનું છે, અને સી અને ત્યાં જઈને મારે જોવાનું છે, સી ઇફ એટલે મારે જોવાનું છે કે માઇન એટલે મારું જે પાકીટ છે બે મેગેઝીનવાળું, એ સ્ટીલ એટલે હજી એ ત્યાં છે કે કેમ. તો શું કહે છે કે આઈ હેવ ટુ ટેક ધીસ બ્રીફકેસ, મારે આ બ્રીફકેસ પાછું ક્લોક રૂમમાં લઈ જવાનું છે, અને ત્યાં જઈને સી એટલે જોવાનું છે કે ઇફ એટલે કે મારું પાકીટ, મારું બ્રીફકેસ સ્ટીલ ધેર, હજી ત્યાં છે કે કેમ. બરાબર, મિસ્ટર ફિંક્સ સ્ટેટમેન્ટ એન્ડ ધ કોન્ટેન્ટ્સ ઓફ ધીસ પોકેટ વેર ઇનફ ટુ ટેલ ઇન્ડરસ્ટેન્ડ વેધર ઓર નોટ ધ સસ્પેક્ટ વોઝ ટેલિંગ ધ ટ્રુથ. તો આ ફિંકે ખિસ્સા ખાલી કર્યા તો આપણે શું દેખાય છે, બરાબર, આ બધું દેખાય છે એવું. તો મિસ્ટર ફિંક સ્ટેટમેન્ટ, તો મિસ્ટર ફિંકનું આ મિસ્ટર ફિંક છે એનું આ સ્ટેટમેન્ટ એટલે નિવેદન આપ્યું, અને કોન્ટેન્ટ ઓફ ધીસ પોકેટ એટલે પોકેટમાંથી જે આ ખિસ્સામાંથી કોન્ટેન્ટ એટલે વસ્તુઓ નીકળી, બરાબર, તો બરાબર પોકેટમાંથી જે વસ્તુઓ નીકળી, વેર ઇનફ એટલે પૂરતું હતું ટુ ટેલ એન્ડરસન, એન્ડરસનને ટેલ એટલે કહેવા માટે પૂરતું હતું કે વેધર એટલે કે આ સસ્પેક્ટ એટલે કે આ મિસ્ટર ફિંક હતો, શંકાસ્પદ વ્યક્તિ હતો, એ ટેલિંગ ધ ટ્રુથ, સાચું બોલતો હતો કે ન બોલતો હતો. ટૂંકમાં શું કહેવા માગે છે, મિસ્ટર ફિંકે જે નિવેદન આપ્યું અને એને ખિસ્સામાંથી કોન્ટેન્ટ એટલે જે વસ્તુ નીકળી, બરાબર, ઇનફ એટલે પૂરતી હતી એન્ડરસનને ટેલ એટલે કહેવા માટે કે જે આ સસ્પેક્ટ એટલે શંકાશીલ વ્યક્તિ હતો, એ ટ્રુથ એટલે સાચું બોલતો હતો કે ન બોલતો હતો. ઇફ યુ હેવ નોટ બીન એબલ ટુ ડિસાઇડ ઇટ, હવે આ વાક્ય તો આપણે કહીએ છીએ મિત્રો, ઇફ એટલે જો તમે એબલ ટુ ડિસાઇડ ઇટ, હજી તમે પણ જો નક્કી કરી શકતા ન હોવ તો લુક એટ ધ ક્લૂઝ. તો લુક એટલે ક્યાં જવાનું આપણે કીધું છે, કડીઓ, લુક એટલે આપણે આગળના ચિત્રમાં બતાડ્યું હતું, બરાબર, એમાં પુરાવા હતા, ખિસ્સામાંથી નીકળેલી વસ્તુ. જો તમે, આપણે કહીએ છીએ કે ડિસાઇડ, હજી તમે પણ ડિસાઇડ એટલે નક્કી કરી શકતા ન હોવ તો લુક એટ ધ, આપણે ક્યાં જવાનું કહીએ છીએ, ક્લુ એટલે કડીઓ તરફ જવાનું કહીએ છીએ, ઓર સમ પોઈન્ટર ટુ ધ ક્લૂઝ, અથવા તો કડીઓ નહીં, કડીઓની, કડીઓ અંગુલી નિર્દેશ કરે છે, ક્લુ એટલે કડીઓ અંગુલી નિર્દેશ કરે છે કે જે આપને જે મદદ કરશે, હેલ્પ એટલે મદદ કરી હતી ઇન્સ્પેક્ટરને મેકઅપ ઇઝ માઇન્ડ એટલે નક્કી કરવામાં કે આ ચોર છે કે નહીં. ટૂંકમાં લુક એટ ધ ક્લૂઝ, ભલે કડીઓ જુઓ પુરાવાની, અને આ પુરાવા કડીઓ છે એને એ કઈ તરફ પોઈન્ટર એટલે અંગુલી નિર્દેશ કરે છે કે જેનાથી હેલ્પ એટલે મદદ મળી ઇન્સ્પેક્ટરને મેકઅપ માઇન્ડ એટલે કે આ ચોર છે કે નહીં નક્કી કરવામાં. આપણે ક્લુ એટલે કડીઓ કઈ છે, બરાબર, પુરાવાની કડીઓ કઈ છે કે ધેર ઇઝ એ ક્લુ ઇન ઈચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. તો મિસ્ટર ફિંક જે બોલતો હતો એમાં ફ્લોઈંગ એટલે નીચેના દરેક સ્ટેટમેન્ટ એટલે વાક્યમાં, દરેક નિવેદનમાં એક ક્લુ એટલે કડી છુપાયેલી છે. તો પહેલું ક્લુ એટલે કડી કઈ છે, માય બ્રીફકેસ વોઝ લોક્ડ. તો મિસ્ટર ફિંક શું બોલ્યો હતો, તો મારું બ્રીફકેસ તો લોક્ડ એટલે તાળું વાસેલું હતું, મારા બ્રીફકેસમાં મારા પાકીટમાં તો તાળું મારેલું હતું. બીજું વાક્ય શું બોલ્યો, આઈ ગોટ ટુ ટાઉન ધીસ મોર્નિંગ. તો હું આ શહેરમાં આવ્યો હતો સવારે, જસ્ટ બિફોર નૂન એટલે બપોર પહેલાં આવ્યો હતો, વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સકર્શન ટિકિટ. તો શું કહેવામાં આવે છે, હું આ સવારે શહેરમાં આવ્યો હતો એટલે બપોર પહેલાં આવ્યો હતો, ને એક દિવસીય ફરતી ટિકિટ ઉપર હું પ્રવાસ કરવા આવ્યો હતો, બરાબર, એક્સકર્શન એટલે પ્રવાસ. તો પેલું શું વાક્ય બોલ્યો મિસ્ટર પિંક, કે આ મારી બેગ તો, મારું બ્રીફકેસ તો તાળું મારેલું હતું. બીજા મેં એવું કહે છે કે હું આ બપોર પહેલાં એટલે કે સવારે આ શહેરમાં આવ્યો હતો, તો વન ડે એટલે એક દિવસે ફરતી ટિકિટ ઉપર આ શહેરને જોવા આવ્યો હતો, બરાબર. ત્રીજું વાક્ય એવું બોલે છે કે આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ.
તો ત્રીજું ફિંક એવું વાક્ય બોલે છે કે મને એવી આશા હતી હું આ શહેરમાં આવ્યો તો હું કે સેકન્ડ એટલે કે મને જૂના બરાબર ચોપડાઓ ફાઇનલે મળી જશે સામયિકો મળી જાય એવી મને આશા હતી. આ ક્લુ છે ત્રણ મિસ્ટર ફિંકના બોલ્યો તો એના નિવેદનો છે. તો એનું સોલ્યુશન શું છે? તો કોન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ્સ પોકેટ ડુ નોટ ઇન્ક્લુડ. તો કોન્ટેન્ટ એટલે કે આ એને ત્રણ વાક્ય બોલ્યો પણ એને ખિસ્સા ખાલી કર્યા તો કોન્ટેન્ટ ઓફ ધ સસ્પેક્ટ એટલે શંકાશીલના પોકેટ એટલે ખિસ્સામાંથી જે કોન્ટેન્ટ એટલે વસ્તુઓ નીકળી બરાબર નીકળી તો એ આ ત્રણ વાક્ય બોલ્યો એની યાર મેચ થતી નહોતી. ડુ નોટ ઇન્ક્લુડ એમાં શું ન હતું? તો હવે અહીંયા શું કહે છે? હવે માય બ્રીફકેસ વોઝ લોક્ડ. તો મિસ્ટર ફિંકે પહેલાં કીધું હતું ને કે મારું બ્રીફકેસ તો કેવું છે? લોક્ડ હતું. જો લોક્ડ હોય તો મિસ્ટર ફિંક પાસે કી એટલે કે ચાવી હોવી જોઈએ બ્રીફકેસની, પણ એમાં ક્લુ આપણે ખાલી કર્યા ખિસ્સામાં કે ચાવી નીકળી નહીં એટલે કે નોટ ઇન્ક્લુડ એટલે ચાવી હતી નહીં. બ્રીફકેસ લોક હોય તો કી ટુ ધ બ્રીફકેસ, બ્રીફકેસની કી હોવી જોઈએ. તો શું નહોતું? તો આ બ્રીફકેસની ચાવી નહોતી એટલે પહેલું ટૂંકમાં ક્લુ મળ્યો નહીં. તો બીજા મેં એમ કીધું ને કોઈ એક દિવસે ટિકિટ ઉપર ફરવા આવ્યો હતા શહેરમાં. તો ધ રિટર્ન પાર્ટ ઓફ ધ ટિકિટ, તો આપણે બરાબર અડધો ભાગ આપે ટિકિટવાળા પાછો. તો રિટર્ન પાર્ટ ઓફ ધ ટિકિટ, ટિકિટનો અડધો ભાગ એટલે પાછો ફરતો ભાગ હતો નહીં. જો શહેરમાં ફરવા આવ્યો હોય એક દિવસે ટિકિટ ઉપર બરાબર તેનો અડધો ભાગ હોવો જોઈએ, રિટર્ન પાર્ટ હોવો જોઈએ ટિકિટનો, પણ એ તે પણ એની તેની પાસે હતો નહીં. ત્રીજામાં છે કે આઈ હોપિંગ. ત્રીજો વાક્ય શું બોલે છે ફિંક? મને કે સેકન્ડ હેન્ડ બુક લેવાની કે આશા હતી બરાબર. તો એની સેકન્ડ હેન્ડ બુક લેવી હોય બરાબર તેની પાસે ઇનફ કેશ હોવા જોઈએ, ઇનફ એટલે પૂરતા રોકડા પૈસા હોવા જોઈએ ફોર બાઇંગ બુક્સ. તો ચોપડીઓ ખરીદવા માટેના એની પાસે ઇનફ એટલે પૂરતા પૈસા હોવા જોઈએ, તો એની પાસે પરચુરણ કે કોઈ પૈસા કોઈ નીકળ્યા નહીં. ઇનફ કેશ હોવા જોઈએ જેને સેકન્ડ હેન્ડ બુક લેવી હોય તો તેની પાસે ઇનફ એટલે પૂરતા કેશ એટલે પૈસા હોવા જોઈએ બાઇંગ બુક્સ એટલે ચોપડી ખરીદવા માટે, તો એની પાસે પૈસા પણ નીકળ્યા નહીં. તો આ બધા ટૂંકમાં ક્લુ હતા. તો એ કંઈ એના કહેવા પ્રમાણે મેચ થયા નહીં. તો પછી ઇન્સ્પેક્ટરે તરત એની ઉપર ચાર્જ ચોરીનો આરોપ મૂકી દીધો. ફિંક વોઝ અરેસ્ટેડ એન્ડ ચાર્જડ બરાબર. તો ફિંકને અરેસ્ટેડ એટલે ધરપકડ કરી, કારણ કે શું કરવા ધરપકડ કરી કે ભાઈ બ્રીફકેસની અંદર જો લોક હોય તો એની પાસે ચાવી હોવી જોઈએ, તો હતી નહીં બરાબર. તો એક દિવસે ટિકિટ ઉપર ફરવા આવ્યો તેની પાસે રિટર્ન ટિકિટનો બરાબર અડધો ભાગ હોવો જોઈએ, એ પણ હતી નહીં. ને ત્રીજું છે કે એને સેકન્ડ હેન્ડ બુક લેવી હતી તેની પાસે રોકડા પૈસા તો હોવા જોઈએ ને, તો તેની પાસે રોકડા પણ પૈસા હતા નહીં. આ પુરાવા ઉપરથી ફિંક છે ને એની અરેસ્ટેડ એટલે ધરપકડ કરવામાં આવી અને ચાર્જ એટલે આરોપ મૂકવામાં આવ્યો બરાબર. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ. તો ઇઝી એટલે સરળ છે કે બ્રીફકેસના ઓનર માલિકને શોધવો સરળ હતો. ઇટ ટર્ન્ડ ધેટ, તો એવું સાબિત થાય છે કે હી હેડ પુટ આઉટ ઇઝ બ્રીફકેસ ડાઉન વાઇલ બાઇંગ એ ન્યૂઝપેપર. તો બરાબર આને કેવી રીતે ચોરી કે એવું સાબિત થાય છે કે તો હી એટલે કે આ બ્રીફકેસનો માલિક હતો તેને પુટ એટલે મૂક્યું હોવું જોઈએ બ્રીફકેસને ડાઉન એટલે નીચે વાઇલ બાઇંગ એ ન્યૂઝપેપર. તો છાપું ખરીદતી વખતે એના માલિકે બ્રીફકેસને ડાઉન એટલે નીચે મૂકી હશે બરાબર. ત્યારે જસ્ટ ઇન વિંગ એટલે આંખના પલકારામાં, જસ્ટ ઇન વિંગ એટલે આંખના પલકારામાં ઇટ હેડ ડિસઅપિયર. તો એ સૂટકેસ એટલે બ્રીફકેસ કેવી થઈ ગઈ? ડિસઅપિયર એટલે અદશ્ય થઈ ગઈ એટલે ચોરાઈ ગઈ. કોને? ફિંકે ચોરી લીધી. તો બેગ પીકર કુકડ અપ, એટલે બેગ પીકર એટલે કોણ હતો? મિસ્ટર ફિંક હતો બરાબર. અને કુકડ અપ એટલે બનાવી કાઢી, ફેબ્રિકેટેડ એટલે બનાવી કાઢી, એ વેરી ગુડ સ્ટોરી, એક સારી વાર્તા બનાવી કાઢી. આ બેગ ચોરનાર એટલે કે ફિંક જ હતો બેગ ચોરનાર, અને કુકડ અપ એટલે બનાવી કાઢી, એક સારી વાર્તા ઘડી કાઢી. બટ ઈ ફોરગેટ ટુ મેચ થિંગ્સ ઇન ધ બેગ વિથ ધ થિંગ્સ ઇન હિઝ પોકેટ. પણ તે કઈ વાત ભૂલી ગયો? ટુ મેચ થિંગ્સ એટલે કે પોતાના ખિસ્સામાં રહેલી વસ્તુને ટૂંકમાં હજી પુરાવા નીકળ્યા મેચ થયા નહીં ને ભાઈ કે બરાબર કે મારે લોક હતું તેની પાસે ચાવી હોવી જોઈએ તો ચાવી ના નીકળી. પછી એક દિવસીય ટિકિટ ઉપર આવ્યો તો અડધો ભાગ હોવો જોઈએ તો એ પણ ના નીકળ્યા. ને સેકન્ડ બુક એટલે એને જૂની ચોપડી લીધી એના માટે રોકડા પૈસા ખિસ્સામાં હોવા જોઈએ તે પણ વસ્તુ નીકળી નહીં. એટલે આ કાંઈ વસ્તુ એના ખિસ્સામાં જે કહેતો તે પ્રમાણે મેચ થઈ નહીં. એટલે કે સ્ટોરી બનાવી પણ એ વસ્તુને મેચ કરતાં ભૂલી ગયો બરાબર બેગમાં. અને જે વાત કરી તો વિથ ધ થિંગ્સ ઇન હિઝ પોકેટ, પોકેટમાં રહેલી વસ્તુ બરાબર વસ્તુ સાથે તે મેચ કરતાં ભૂલી ગયો અને પુરાવા આપવામાં નિષ્ફળ ગયો. તો ઇન્સ્પેક્ટર એન્ડરસને શું કર્યું? એની ધરપકડ કરી પર અરેસ્ટ કર્યો અને એની ઉપર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો. પર આ રીતે ઇન્સ્પેક્ટર એન્ડરસને બરાબર રજા પર ઓફ ડ્યુટી ઉપર હતા છતાં પણ એક છુપા ચોરને પકડી પાડ્યો બરાબર. તો ઓફ ડ્યુટીમાં પણ ઇન્સ્પેક્ટર એન્ડરસને ખૂબ જ સારું કામ કર્યું. એક આ સારી વાર્તા અહીં પૂરી થાય છે મિત્રો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો અને શેર કરશો, ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો આ બધા બ્લેકબકના બધા સ્ટેપ બાય સ્ટેપ બધા જ પાઠ મૂકેલા છે મિત્રો, તો જોઈ લેશો. ઓકે, થેન્ક યુ.